मित्रों चैत्र महीनो अने लींबड़ो आ बन्ने वस्तु छे ने ई एकबीजानी पर्याय बनी गई छे। चैत्र महीना मां 90% लोकोने खबर नथी के लींबड़ानो प्रयोग केवी रीते करवो, क्या समय लेवो, केटलो लेवो, केवी रीते लेवो, आ बधी बाबतथी लोको अजाण छे। विक्रम संवत प्रमाणे आ शनिवारथी चैत्र महीनानो प्रारंभ થવા જઈ રહ્યો છે। તમારા શરીરમાં મિત્રો લોહીનું શુદ્ધિકરણ કરવું હોય ને, લોહીને એકદમ શુદ્ધ બનાવવું હોય ને, તો આ પ્રયોગ તમારે આ મહિનામાં અચૂક કરવો જોઈએ। બીજું કે વર્ષ દરમિયાન જો મિત્રો તમારા શરીરમાં તાવ જેવી ભયંકર બીમારી આવવા જ ન દેવી હોય ને, તો આ મહિનામાં આ પ્રયોગ તમારે અચૂક કરવો જોઈએ। चैत्र महीनाना 15 दिवस माटे आपणे मित्रो आ बे वस्तुनुं पालन करशुं ने, हुं तमने बे वस्तु ई जणाववानो छुं। ई बे वस्तुनुं तमारे पालन करशो ने तो तमारुं शरीर संपूर्ण रीते निरोगी रहेशे, आ गेरंटी छे आपणी, बराबर। सारुं, हुं हवे डायरेक्ट विषय उपर जईए। पहेलो प्रयोग हुं कहुं छुं कि पहेली वस्तु आपणे शुं ध्यानमां राखवी, तो आपणे आ महीना दरमियान बनी शके एटलुं खूब ओछुं मीठुं खावुं, ખૂબ એટલે ખૂબ ઓછું મીઠું ખાવું। જો ન ખાવ ને સાવ તો પણ ચાલે, પણ ન રહેવાતું હોય તો ખૂબ ઓછું ખાવું। તમને ખબર હશે મિત્રો, ચૈત્ર મહિનામાં આપણી મહિલાઓ હોય ને એ મીઠાનો સ્ટોક ઘરમાં કરી લે, એના મન એના મગજમાં એવું છે કે મીઠું ચૈત્ર મહિનામાં ખરીદાય નહીં, ચૈત્ર મહિનામાં મીઠું લેવાય નહીં। પણ ખરેખર આયુર્વેદ પ્રમાણે મિત્રો નિયમ શું હતો ખબર છે? મીઠું ન લેવું એટલે શરીરમાં મીઠું ન લેવું, શરીરમાં મીઠું ખાવું નહીં, નમક શરીરમાં જવા ન દેવું, હતું આવું અને આપણે કરી નાખ્યું ઉલટું, આપણે શું કર્યું કે ખરીદવું નહીં, બરાબર। એટલે ખરેખર આયુર્વેદ પ્રમાણે નમક ન ખાવું જોઈએ, બરાબર, આપણે ઉલટું કરી નાખીશું। આપણા ઋષિ મુનિઓએ આ માટે ચૈત્ર મહિનામાં અલુણા નામનું એક વ્રત આપ્યું છે, તમને મોટાભાગના ખ્યાલ હશે આ વ્રત વિશે। એ અલુણા વ્રત એટલે એ જ છે મિત્રો, મીઠું ન લેવું, બરાબર। એટલે પહેલો પ્રયોગ આપણે ખાસ બધા સમજી લીધા કે મીઠું લેવું નહીં, બરાબર। નમક જેટલું ઓછું લેવાય એટલું ઓછું તમે શરીરમાં લેશો ને, તો તમારા શરીરનું લોહી છે ને એ શુદ્ધ થવા લાગશે ધીરે ધીરે, બરાબર। અને જો નમક તમે વધારે આ મહિનામાં લેશો ને, તો શુક્ર ધાતુ ઉપર મિત્રો ખૂબ મોટી અસર થાય છે, બરાબર। એટલે પહેલું આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। હવે બીજી વસ્તુ કઈ છે એ હવે હું તમને કહું, ખાસ ધ્યાન રાખજો બીજી વસ્તુનું પણ। એ પહેલાં મિત્રો મારી એક વિનંતી છે, જો અમારી મહેનત સારી લાગે ને તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, ચેનલમાં નવા હોય તો નીચે જો લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ એ દબાવી દેજો, તમને આવા અવનવા વિડીયો આવી સારી સારી માહિતી મળતી જ રહેશે। મિત્રો એક લાઇક જરૂર કરજો, મજા આવશે, બરાબર। સારું, હવે બીજો પ્રયોગ કરીએ। બીજો પ્રયોગ છે ને લીંબડો, કે લીંબડાને તમારે કેવી રીતે લેવો, બરાબર, ઈ પ્રયોગ। મિત્રો ચૈત્ર મહિનાના 15 દિવસ માટે આપણે લીંબડાનું સેવન કરવાનું છે, માત્ર 15 દિવસ માટે, બરાબર। ચૈત્ર મહિનાનો શરૂઆત થાય ત્યાંથી લઈને 15 દિવસ માટે પૂનમ સુધી આપણે કરવાનું છે। શું કરવાનું છે યાદ રાખજો, સવારે લીંબડાના કુણા કુણા પાન લઈ આવવાના, બરાબર, નવા ફૂટેલા જે હોય ને અત્યારે કુણા કુણા એવા 10 પાન લઈ લેવાના, અને થોડોક મોર જેના ફૂલ હોય છે જેને મોર કહેવાય છે એવો થોડોક મોર લઈ લેવાનો। આ બંને વસ્તુ ઘેર લઈ આવી એને ખાંડી પેસ્ટ જેવું બનાવી અને તમારે નરેણા સવારે લઈ લેવાનું છે, ઘૂંટડો માથે પાણીનો પી જવાનો છે, અને એક કલાક સુધી કશું ખાવાનું નથી, ખાવા પીવાનું બંધ, કંઈ નહીં, એને એનું કામ કરવા દેવાનું છે દવાને, બરાબર। બીજું કે તમે કદાચ સવારે ન પહોંચી શકો તો શું કરવું, તો સાંજે 10 પાન લઈ આવી, બરાબર, કુણા કુણા, એને આ થોડા થોડા કટકા કરી એક ગ્લાસ પાણી ભરી એમાં એ કટકા નાખી દેવાના બધા ઈણા ઈણા, પછી ઢાંકીને મૂકી દેવાનું, બરાબર। એ પાણીને સવારે ખોલી થોડુંક એ પાન મસળી એને ગાળી નાખવાનું, એ પાણી સવારે નરણા તમારે પી જવાનું છે 15 દિવસ, બરાબર। બીજું કોઈ લાંબી માથાકૂટ કરવાની નથી, આવી રીતે તમે નમક બંધ કરી દો, ચૈત્ર મહિનામાં નમક વગરની રસોઈ ખાવ, અને તમે જો આ પાણી પીશો, બરાબર, તો તમારા શરીરનું લોહી છે ને એ મિત્રો ધીરે ધીરે શુદ્ધ થવા માંડશે, બરાબર। લીમડાનો રસ અને નમકનું પ્રમાણ એ બંનેનું ભેગું મિશ્રણ થશે એટલે લોહીનું છે ને એકદમ શુદ્ધિકરણ થઈ જશે। આ પ્રયોગ મિત્રો અચૂક કર્યા જવો છે, અત્યારે સમય છે એટલે, અને લીમડો છે ને લગભગ બધે મળી પણ જશે, માટે તમારા સગા સંબંધીવાલા બધાને આ મેસેજ મોકલી દો
આ વિડીયો જરૂર શેર કરજો, જેથી કરીને તમારા અત્યારે જો આ ભયંકર રોગ પ્રતિકાર શક્તિમાં આ કામ કરશે. એટલે ખાસ મારી આ વિનંતી છે કે દરેક વ્યક્તિને આ વિડીયો મોકલજો, બરાબર, જેથી કરીને અત્યારે ચૈત્ર મહિનાના પ્રારંભમાં આ વસ્તુ જરૂર લોકો ટ્રાય કરે. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.